આ વખતનું ચોમાસું ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા છે છતાં પ્રથમ ચોમાસાની અંગે આપણે વાત કરીએ તો આ વખતમાં આ કર્ણાટકના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને છત્તીસગઢના ભાગોમાં ચોમાસું આજ પહોંચી જશે અને આ ચોમાસું જે છે એ તારીખ દસમી આસપાસ ત્યાં પહોંચવું જોઈએ એના બદલે ત્રણથી ચાર દિવસ વહેલું પહોંચશે મુંબઈમાં પણ તારીખ સાત આઠમાં આઠ સાત તારીખ આખવા ચોમાસું પહોંચશે પણ મુંબઈમાં લો પ્રેશરના કારણે અતિ ભારે વરસાદની શક્યતા છે લો લાઇન એરિયામાં પુલ પણ આવી શકે છે એટલે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને આ ચોમાસું લગભગ તારીખ નવ સુધીમાં ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહે છે અને નવથી બારમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવવાની શક્યતા ગણી શકાય જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહર્ડ વરસાદના ભાગો સુરતના ભાગો લગભગ ગીરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના કેટલાક ભાગોમાં ચોમાસું આવી વરસાદ આવશે ગુજરાતના મોટા ભાગો મોટા ભાગના ભાગોમાં તારીખ નવમી આસપાસ વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં તારીખ નવની આસપાસ ચોમાસું વરસાદ પહોંચી જશે અને નવથી બારમાં ઘણા ભાગોમાં વરસાદ થશે પણ ઉલ્લેખનીય છે કે જે ચોમાસું નિયમિત છે પંદરમી જૂન સુધીમાં એટલે પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે પરંતુ આ વખતે ચોમાસાની રફ્તાર ઝડપી છે અને ઝડપી રફતારના કારણે આ ચોમાસું જે છે એ તારીખ નવથી બારમાં જ ગુજરાતના કેટલાક ભાગોમાં શ્રી ગણેશ પ્રથમ પગરણ વરસાદ ન કરશે જી ખેડૂતો માટે કેવું રહેશે વરસાદ જો પાક પેદાશની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ બારથી ચૌદ આની ગણી શકાય અને જે આકાશમાંથી પડતા જળની પાણીની અંગે જોઈએ જળાશયો તળાવો બંધો પરાવવામાં તો લગભગ સો આની જેવું આ વર્ષ ગણી શકાય કારણ કે આ વરસાદ જે છે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં અને ક્યાંક ઓક્ટોબર માસમાં પણ વરસાદ રહી શકે છે એટલે અલનીનો કારણે પ્રથમ વરસાદ અત્યારે હાલ વધારે આવશે અને ત્યારબાદ તારીખ ઓગણીસથી બાવીસમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે એટલે આદ્ર નક્ષત્રમાં પણ વરસાદ આવશે અને જુલાઈમાં જો અષાઢી બીજી વીજળી થશે અને અષાઢી પાંચમી જુલાઈમાં વીજળી થશે તો વરસાદ શિકાર થવાની શક્યતા રહેશે એટલે પાંચમી જુલાઈથી પણ વધારે વરસાદ થવાની શક્યતા રહેશે ઓગસ્ટની બીજી બે થી પાંચમાં પણ વધારે શક્યતા રહેશે અને લગભગ ઓક્ટોબર માસમાં નવરાત્રિમાં કેટલાક ભાગમાં વાદળવાયું કે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પાંચમી ઓક્ટોબર વરસાદ થવાની શક્યતા રહેશે નવ દસ ને અગિયાર ઓક્ટોબરમાં પણ લગભગ કેટલાક ભાગમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા ગણી શકાય જી પરંતુ આ વખતે જે હમણાં ચોમાસાની ધમાઝમ જે ઝડપી આગેકૂચ છે એ આગેકૂચ લગભગ નવથી બારમાં જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે આ વખતે મૃક્ષિ નક્ષત્ર છે સૂર્યનું અને સૂર્યના મૃક્ષિ નક્ષત્રમાં જીવજંતુ વધારે પડતા હોય છે એટલે આ વખતે આ આ જે વરસાદ આવે નવ નવથી તે લગભગ અઢાર ઓગણીસ તારીખ સુધીમાં એ તારીખમાં જે વરસાદ આવશે એમાં ખેડૂતભાઈ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે કારણ કે જીવ પ્રમાણ વધશે અને જો એમાં કાતરા નામની જીવાત પડશે ગુજરાત જારી કેટર પિલ્લર તો વચ્ચે ચોમાસામાં બ્રેક પણ આવી શકે છે આમ છતાં ઉતરતી રોયલમાં વરસાદ વરસાદ ઘણા ભાગોમાં થયો છે એટલે ચોમાસાની ગતિ નિયમિત રહેવાની શક્યતા રહેશે અને ચોમાસું અત્યારે હાલ તો ઝડપથી આવશે જુલાઈમાં પણ સારું ચોમાસું આવશે પણ પાછોતેર વરસાદ પણ સારો થવાની શક્યતા રહે છે એટલે જળાશયોમાં પાણીની આવક સારું સારી થવાની શક્યતા રહે છે દેશમાં લગભગ નવસો મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને ગુજરાતના ભાગોમાં લગભગ સાતસો મિલીમીટર એમ એમ ઉપર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આહવા ડાંગના વલસાડના ભાગોમાં લગભગ હજાર પંદરસો મિલીમીટર કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા છે ક્યારેક બે હજાર મિલીમીટર થાય અને સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ બે હજાર મિલીમીટર એટલે કે લગભગ પાંત્રેસથી ચાલીસ ઇંચ જેવો વરસાદ અર્થાત કેટલાક ભાગોમાં પાંત્રેથી ચાલીસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં જામનગર વગેરે ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે એ ધરાશયો બંધો વગેરે જે છે એમાં પાણીની આવક સારી આવવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વખતનું જે પ્રવાસું છે પવનની ગતિની તેજ ગતિનું રહેશે અને શરૂઆતનો વરસાદ જે છે આંધી વણગો પ્રમાણે ગાજવીજ સાથે આવવાની શક્યતા હોતા નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓએ પાણીના નિકાલની વ્યવસ્થા અત્યારથી જ કરવી યોગ્ય રહે જે વરસાદ શક્યતા ખાસ વધારે વખતે તો પડી જવાનો અચાનક ગરમીના કારણે જે દરિયામાં લો પ્રેશર બનતા હોય છે હલચલ તારીખ સત્તરમી ઓક્ટોબરથી દરિયામાં પવનનો ફૂંકા છે પાંચમી ઓક્ટોબરમાં પણ દરિયામાં પવનનો ફૂંકા છે એ આ હલચલના કારણે અને સાનુકૂળ હવામાનના કારણે ક્યાંક ઝાપટું પડી જાય એ પરંતુ સપ્ટેમ્બરમાં નિઘલ અવસ્થા પાકની અવસ્થા વખતે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ તેરમી સપ્ટેમ્બરમાંથી છી ઓક્ટોબર વચ્ચે ગરમી વધારે પડશે અને આ વખતે પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદથી ખેતરમાં પડેલા પાત્રાઓમાં જીવજંતુ અને ઘેરી જીવજંતુની દાંઢ વધવાની શક્યતા રહે છે એટલે આ વખતે સપ્ટેમ્બરમાં વરસાદ ગરમી અને નિગલ પાક નિગલ પાકના પવનના કારણે ક્યાંક પડી જવાની શક્યતા રહે છે પરંતુ સપ્ટેમ્બરમાં જે પાસોત્તમ વરસાદ છે એ દિવેલીના પાકમાં સારો હોવા છતાં લગભગ જીવજંતુ પડવાની શક્યતા વધારે હોવાથી ખેડૂતોએ પાકસરક્ષાના પગલાં લેવા સારા નહીં અને ઘણી વખત જે પાણી જે છે એ ત્રીસમી ઓગસ્ટ પછીનું સારું નથી અને સપ્ટેમ્બરમાં જે ગરમીના અને બીજા અન્ય કારણોસર લગભગ પાકોમાં ખાખરી આવી જવાની શક્યતા રહે છે એટલે દિવેરાના પાકમાં રોગ જીવાતના કારણે અને અન્ય કારણે ખાખરી આવવાની શક્યતા રહે છે અને કપાસમાં વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ભમણી ગળી પડવાની શક્યતા રહે છે એ ખેડૂતભાવે આ અંગે યોગ્ય પાક સરખીના પગલાં લેવા સારા રહે જી